वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमः विचिन्तये ॐ श्रीस्वामिनारायणाय श्री नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी भगवान ने जय શ્રી કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ ગઈકાલની કથાનું મંતવ્ય જય સુનાયંદ સ્વામી પિતા ધર્મદેવ રામપ્રતાપને પ્રતાપની ઈચ્છા અમને ઉપદેશ આપે છે કે જે મારા ઇષ્ટદેવ શ્રી કૃષ્ણ છે તે આ તમારો ભાઈ જે છે તે છે અને એમને ભાઈ ભાઈ હવે માનવાનું છોડી દો અને ભગવાનપણાની ભગવાન માનજો એ કોઈ પણ ચરિત્ર કરે કદાચ મનુષ્યની હોય હોય તો પણ એ આપણો કલ્યાણકારી છે કેમ કે ભગવાન અને મોટા પુરુષ જે પણ મનુષ્ય ચરિત્ર કરે તે આપણે સર્વે જીવના કલ્યાણ માટે સરસપદ અને પછી પછી ઉપાસનાની વાત કરે છે કે ઉપાસના અથવા તો કે સ્વરૂપ નિષ્ઠા આત્યંતિક કલ્યાણમાં અવશ્ય છે એના પછી એના પરથી તમે થોડા ઉદાહરણ આપ્યા પે તો તારે જે ઘનશ્યામ મહારાજમાંથી ચોઈસ અવતારો થયા અને પાછા લીન થઈ ગયા અને એક વખત બહાર બેઠા હતા ત્યારે કોઈ હતા કે માસી તે વખત લક્ષ્મીનારાયણ દેવે દર્શન દીધા પછી લાલજી સુતારની હોય વાત કરી હતી પછી છેલ્લે ફરી એવું કીધું કે કદાચ પંચવર્તનમાં કે બીજામાં ભૂલ રહી જશે પણ આ સ્વરૂપ નિષ્ઠામાં જો ખામી રહેશે તો કલ્યાણ નહીં થાય મધ્યના નવમાં પ્રમાણે કથા યાદ રાખી તમે હા સરસ હોમવર્ક કરીને આવ્યો તો એવું નહીં અને બીજું પછી પછી એવું હોય કીધું કે ફરીથી કે એટલે આમની શરણાગતિ હવે તમે લઈ લો આપણે આપણે પણ ભગવાનની કૃપા આ કળયુગમાં ભગવાનનો જન્મ થયો પ્રગટ થયા આપણને મળ્યા અને હવે એમની શરણાગતિ સ્વીકારો અને બે ભાઈઓ એવું કર્યું એક્સેલેન્ટ લગભગ આખી કથા તમે યાદ રાખી એટલી વાત ચોક્કસ જો આપણે આ ચાલુ કર્યું મંતવ્ય તો કેટલા બધા ભક્તો યાદ રાખે છે કોઈ વોટ્સઅપ દ્વારા ફોનમાં કોઈ આપણી લાઈવ કથાના ફીડબેક ફોર્મ દ્વારા ઈમેલથી તો કોઈ વોઇસ મેસેજથી ઘણા બધા ભક્તો એ મંતવ્ય મૂકે છે ઘણાના ફોન આવ્યો તો સામેથી કે કેશોમી ગઈકાલની કથામાં એક વાત બહુ ગમી કહું આનંદ થાય આ કથા એને આપણે સાંભળીએ છીએ પણ હવે એ કથાને આપણા જીવનમાં ઉતારવા સુધી આપણે આગળ વધવું હોય તો શ્રવણ શ્રવણ કર્યા પછી મનન મનન કર્યા પછી નિધિધ્યાસ અને નિધિધ્યાસ કર્યા પછી એનો સાક્ષાત્કાર એટલે સાંભળ્યા પછી એને યાદ રાખવા પ્રયત્ન કરીએ એ કથાને વારંવાર વિચારીએ મનન કરીએ કોઈ લખી રાખીએ કોઈ મનમાં વિચારી રાખે આવી રીતે આપણે આ કથાને જો સાંભળીશું તો એટલી વાત ચોક્કસ કે આ કથા આપણા જીવનમાં તો બહુ મોટી શાંતિને ઉત્પન્ન કરશે જ કથાનો સ્વભાવ જ છે કથા એટલે થાક ઉતારનારી કરોડો જન્મથી આ જીવને જે થાક લાગ્યો છે માયાનું બંધન જે થયું છે એમાંથી કેવી રીતે મુક્ત થવું એનો માર્ગ આ કથામાંથી જ આપણને મળવાનો કથા સાંભળનારા બહુ બધા ભક્તો છે મારી એટલી જ નાની વિનંતી કે હવે સાંભળો છો નોટમાં લખી રાખો કોઈક સારી વાત હોય બધી વાત નહીં મને ખબર છે આખી કથા લખવી અઘરી હોય છે એમાંથી એકાદ મુદ્દો કલ્યાણની મુદ્દાની વાત આવે તો એવી વાતને આપણે નોંધીએ કાલની તમે ઘણી બધી કથાની વાતો કરી પણ આ બે ત્રણ મુખ્ય મુદ્દા છે કયા મુદ્દા કે ભગવાનની ઉપાસના વિના કોઈ વાતની સિદ્ધિ ન થાય એક મુદ્દો બીજો મુદ્દો કયો કદાચ ધર્મની બાબતમાં કંઈક ભૂલ થઈ હશે તો ભગવાનને પ્રાર્થના કરીને અથવા પશ્ચાતાપ કરીને અથવા તો પ્રાયશ્ચિત કરીને એમાંથી છૂટાશે પણ સ્વરૂપ નિષ્ઠામાં ભગવાનના સ્વરૂપને ઓળખવામાં જો ખામી રહી હશે તો એમાંથી છૂટવાનો કોઈ ઉપાય જ નથી આ મુદ્દા છે ખેલાયું મોટું આજે આપણે શરૂ કરીશું પૂર પહેલું તરંગ સિત્યોતેરમું ધર્મદેવનો પુત્રોને ઉપદેશ જે આગળ આપણે સાંભળીએ છીએ એ જ વાત હજી આગળ ચાલુ છે શ્રીહરીએ ભાઈઓને હિતની વાત કહી વિશેષમાં આ તરંગમાં આગળ બાલપ્રભુ ભગવાન શ્રીહરી પોતાના ભાઈઓને કલ્યાણની બહુ મુદ્દાની એટલી સરસ એટલી અદ્ભુત એટલી અજોડ વાત કહેશે તો આપણે આગળ વધીએ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે ઉત્તમ રાજાએ હાથ જોડીને પૂછ્યું ત્યારે મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિ પાસે જે સાક્ષાત સાંભળી હતી તે ધર્મદેવની વાત તેમને કહી ધર્મદેવે વળી પોતાના બંને પુત્રોને કહ્યું આ અગમ્ય એવા પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનને અનંત બ્રહ્માંડમાં અખંડ વ્યાપીને રહ્યા છે એમ જાણીને તથા હૃદયમાં દિવ્યભાવ લાવીને સેવજો પિતા ધર્મદેવ જે આગળ વાત ચાલી હતી એ જ વાતને હજી ચાલુ રાખે છે બંને પુત્રોને ઉપદેશ આપે છે ભગવાન અગમ્ય છે એટલે કે ઓળખવા અઘરા છે પામવા પણ અઘરા છે અગમ્ય અગમ્યના બે અર્થ થાય જેને ઓળખી પણ ન શકાય અને જેને પામી પણ ન શકાય એવા આ પ્રભુ તમને સહજ મળ્યા એટલે પામી પણ તમે ચૂક્યા અને આજે તમને હું ઓળખાણ કરાવું છું જે અગમ્ય છે જે અગોચર છે જે દુર્લભ છે એ આજે તમારા માટે સુલભ થયા છે સુગમ થયા છે પામી શકાય એવા થયા છે એ પ્રભુ તમારી બાજુમાં બેઠા છે અનંત કોટી બ્રહ્માંડોમાં વ્યાપીને રહ્યા છે અંતર્યામી છે ઉત્તમ પુરુષસ્તન્ય પરમાત્મેત્યુદારતઃ યો લોકત્ર આ વિશ્ય બિભરત્ય ઈશ્વર જીવ પ્રાણી માત્રમાં અંતર્યામી રૂપે ભગવાન રહ્યા જ છે એમ જાણીને હૃદયમાં દિવ્ય ભાવ લાવીને સેવજો આ બંને વાત છે ને સમજવા જેવી છે હું આ શાસ્ત્રને વિચારીને વાંચું છું ને એમ લાગે શું અદ્ભુત વાતો છે જે આપણી બાજુમાં બેઠા હોય એને આપણે અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપેલા છે માની શકીએ મોન્ટુ ભગત હું એમ કહું કે મોન્ટુ ભગત મંદિરમાં છે એમ નહીં મોન્ટુ મોન્ટું મંદિરમાં એ છે અને મોન્ટુ ભગત આખા અમેરિકામાં અને આખા ઇન્ડિયામાં પણ વ્યાપેલા છે તો આ લાઈવ કથાવાળા શું કહેશે મને કે સ્વામીએ કંઈક મિસ્ટેક કરી લાગે છે એવું કહે કે નહીં બંને વાત અઘરી છે સમજવી ભગવાનને જો અંતર્યામી સમજો સર્વત્ર વ્યાપી સમજો ભગવાન દરેક જગ્યાએ કણ ખૂણા ખૂણામાં રહ્યા છે એમ માનીએ તો એમાં ભાવ રહે છે પણ પ્રગટ ભાવ નથી રહેતો સમજ્યા તમે દિવ્ય ભાવ રહે પણ એ વાતમાં પ્રગટ ભાવ ન આવે અને બાજુમાં હોય તો પ્રગટ ભાવ આવે તો એમાં કયો ભાવ ન આવે એમાં દિવ્ય ભાવ ન આવે અંતર્યામી છે એમ જાણીને હૃદયમાં દિવ્ય ભાવ લાવીને સેવજો દેખાય છે તમારા જેવા છતાં તમારા જેવા માનતા નહીં બોલે છે તમારા જેવું છતાં તમારા જેવા સમજતા નહીં તમને ભાઈ ભાઈ કઈને કેશે મોટા ભાઈ કેમ છો નાના ભાઈ કેમ છો પણ તમે એને ભાઈ માનવાની ભૂલ કરતા હવે આ કેવું અઘરું કહેવાય એટલે તો કહેવાય છે ને અચરજ માયા તુમારે મારે અહો પ્રભુ અચરજ

નારદ રદ સનકાર મુનિ મોહે દુનિયા કોન વિચારે હો પ્રભુ અચરજ માયા તુમ બ્રહ્મા ભૂલા પડ્યા શંકર ભૂલા પડ્યા નારદ ભૂલા પડ્યા મોટા દેવો મોટા દેવર્ષિઓ મોટા બ્રહ્મર્ષિઓ મોટા જ્ઞાનીઓ ભૂલા પડે તો દુનિયા કોણ બિચારી દુનિયા તો ભૂલી પડે જ ને એટલા માટે આ શાસ્ત્રની વાત જ્યાં જ્યાં આવે ત્યાં થોડો તમારો સમય લઉં છું તમને ગમે છે મને તમે બધા રાજી થાવ છો એટલે વધારે આનંદ થાય કથા સાંભળનારા ભક્તો બહુ રાજી છે જેનો જેનો ફોન આવે પૂછું મને એમ થાય કે આ પૂરું કરી દઉં તરંગ આખો પણ એમને વાંચી જઈએ તો તમે પાછા બધા ડૂલ થઈ જાઓ સમજાણું ને દિવ્ય ભાવ અને પ્રગટ ભાવ એક સાથે રાખવાને અઘરા છે પ્રગટ ભાવ આવે એટલે દિવ્ય ભાવ કપાઈ જાય અને દિવ્ય ભાવ આવે તો પ્રગટ ભાવ કપાઈ જાય બંને પુત્રોને ભલામણ કરે છે ભલામણની પાછળ આશય એવો છે તમને કદાચ મોટાભાઈ તરીકે મર્યાદા રાખી બોલાવશે તમારી મર્યાદા જાળવશે ભાઈ ભાઈ કહેશે પણ તમે એને ભાઈ માનવાની ભૂલ ન કરતા એ ભગવાન છે ક્યારે કે મનુષ્ય ચરિત્ર કરશે રડશે મુંજાશે એનું આવું મનુષ્ય ચરિત્ર જોઈને એને મનુષ્ય સરખા માનવાની ભૂલ ન કરતા બસ આ સમજવાની વાત જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરેલી હોય પોતાના ઈષ્ટદેવ સમજીને તેની પૂજવી અને માનવી ભગવાનની મૂર્તિ છે એને પણ પ્રગટ માનવી મેં જે તમને પ્રથમ મંત્ર કહ્યો છે તે આ પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનનો જ છે એમ જાણજો અને તે અષ્ટાક્ષર મંત્રનો આવું સમજીને તમે નિત્ય જપ કરજો બંને પુત્રોને આવી રીતે ભલામણ કરી હવે વિશેષ વાત કરે છે અહિંસા ઇત્યાદિ નિયમોને સમજીને પાળવા સ્વધર્મમાં તત્પર થઈને વર્તવું અત્યંત સ્નેહ સાથે ભગવાનનું ભજન કરવું આટલી મેં તમને આજ્ઞા કરી છે આ પ્રમાણે વર્તન રાખશો તો તમારું કોટી ઘણું અપાર શ્રેય થશે અને તમારો મોક્ષ થશે માટે બંનેએ તત્પર થઈને ધર્મમાં રહેવું ક્યારેય અધર્મને માર્ગે ચાલવું નહીં આ શાસ્ત્રમાં જ્યાં ગમે ત્યાં તમે હાથ નાખો તો ગોળ ગોળ ફરીને પાછી વાત ક્યાં આવે ધર્મને માર્ગે ચાલવું અધર્મને માર્ગે ચાલવું નહીં અક્રોધ કહેતા ક્રોધ રહિત અને સદા શાંત સ્વભાવે યુક્ત આ પ્રત્યક્ષ કૃષ્ણ તમારા ભાઈ છે તેથી તેઓ શસ્ત્રધારીને ક્યારેય યુદ્ધ નહીં કરે હંમેશા સાધુ સ્વભાવના ગુણોને અનુસરશે ભગવાન જેટલા અવતાર લે છે તે બ્રાહ્મણ જ્ઞાતિમાં અથવા ક્ષત્રિય જ્ઞાતિમાં લે છે સર્વ ગુણોમાં સાધુતાનો ગુણ અધિક શ્રેષ્ઠ છે મોટા રાજાઓ અને દેવો પણ સાધુતાને પગે લાગે છે હવે આ વાતે સમજવી અઘરી છે મહારાજ શું કહે છે બધા ગુણોમાં સાધુતાનો ગુણ અતિ શ્રેષ્ઠ છે વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી કે ભીમસેન જેવા ડારો દેનારા તો ઘણા બધા હોય પણ યુધિષ્ઠિર જેવા સાધુ સ્વભાવે યુક્ત રહે છે એના ઉપર જ પરમેશ્વરનો રાજીપો થાય છે આખી પૃથ્વીનું આટલું મોટું રાજ્ય મળે છતાં યુધિષ્ઠિર શાંત સ્વભાવે યુક્ત સાધુતાના ગુણે કરીને વર્તે એ કેટલી મોટી મહાનતા છે જગતમાં દરેક માણસ એને પદ મળે થોડી પ્રતિષ્ઠા મળે થોડા પૈસા મળે એટલે એના સિદ્ધાંતો બદલી જાય પછી સાધુતા જેવી મોટી પદવી નથી વચનામૃતમાં મહારાજ બોલ્યા ને મહારાજ એમ કહે સાધુ જેવી બીજી કોઈ પદવી નથી એમ એ થવાય બી એ થવાય એન્જિનિયર થવાય ડોક્ટર થવાય કદાચ કોઈક આ દુનિયાની મોટી પદવી મળી લે મેળવી લે કદાચ સીએમ થાય કે પીએમ થાય મોટો સેનેટર થાય કે મોટો પ્રેસિડેન્ટ થાય આ જગતની પદવી મળવી સહેલી છે પણ સાધુની પદવી મળવી બહુ અઘરી છે બહુ અઘરી કારણ કે સાધુ થાય ને કંઈ બહુ સરસ લખ્યું છે આમ તો શાસ્ત્રની વાત નથી પણ જો ખરેખરો થાય સાધુ તો એનાથી અક્ષરધામ નથી આઘું સાચા સંતના હૃદયમાં ભગવાન પ્રગટ હોય છે ભગવાન સત્યને જ ચાહે છે ભગવાનને એક જ સંબંધ છે સત્યનો બીજો કોઈ સંબંધ નથી અને જેમાં સત્ય બેઠું હોય એનું જ નામ સંત એ પછી લાલ કપડાવાળો છે કે કાળા કપડાવાળો અરે પુરુષના દેહમાં છે કે પછી સ્ત્રીના દેહમાં એ વૃદ્ધ છે કે પછી બાળક છે પણ સાધુ થવું અઘરું છે સાધુની એક જ ઓળખાણ એ જીવને ભગવાનમાં જોડે એટલે તો ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું જેની પાસે બેસીએ અને અંતરમાં શાંતિ વળે ને તો માનવો એ સાચા સાધુ છે એ બળતો જળતો આત્મા સંત સરોવર એ તરત ટાઢો થાય ચારે બાજુ અશાંતિ ઉપાધિ આક્રોશ ચારે બાજુ તમે દુનિયામાં જો એના સિવાય કંઈ છે જ નહીં આતંક અત્યાચાર અસત્ય અધર્મ અનીતિ ચારે બાજુ આ જ ચાલે છે ને પણ સાધુના દર્શન કરે ને હું બે ત્રણ વાત કરી દઉં આજે આપણી લાઈવ કથા સાંભળે છે ટેનેસીના પદમેશ્વરભાઈ બે વર્ષ કથા સાંભળી બે વરસ કથા સાંભળે રોજ કથા સાંભળે ફેમિલી સાથે કથા સાંભળે પણ મનમાં વિચાર થાય કે ઘણા બધા સાધુ જોયા કોઈ ઠંડા લાગ્યા કોઈ ગરમ લાગ્યા કોઈ સારા લાગ્યા કોઈ ખરાબ લાગ્યા પણ આ સાધુ કંઈક જુદા લાગે છે બે વર્ષ પછી એનો ફોન આવ્યો અત્યારે આપણા સંતો સાથે પણ સાધુ પ્રત્યેનું જે ખેંચાણ સત્ય પ્રત્યેનું જે સમર્પણ જેમ ચુંબક ચુંબક સાચું હોય તો લોઢાને ખેંચે જ છે એમ આ દુનિયામાં એક જ ચુંબક છે એનું નામ છે સત્ય વાણીમાં હશે પણ વર્તનમાં નહીં હોય તો એ વાત અસર નહીં કરે વર્તનમાં હશે કદાચ વાણીમાં નહીં હોય તો પણ એ વાત અસર કરશે એનું વર્તન જોઈને કેટલાના જીવન કેટલાના વર્તન બદલાઈ જશે આજનો યુગ વાણી પ્રધાન થતો જાય છે બોલ બચ્ચન યુગ થતો જાય છે આખી દુનિયામાં બસ બોલબાલા એક જ વાત બોલે એના બોર વેચાય અસત્યનું સત્યને સત્યનું અસત્ય અહીં કોણ ભલા ને પૂછે છે અહીં કોણ બુરાને પૂછે છે અહીં કોણ ભલાને પૂછે છે અહીં કોણ બુરાને પૂછે છે આ તો મતલબ છે નિસ્બત બાકી કોણ ખરાને પૂછે છે અત્તર નીચો વિને કોણ ફૂલોની દશાને પૂછે છે વાત તો સાચી આ તો સંજોગ ઝુકાવે છે મારા ભાઈ બાકી કોણ ખુદાને પણ પૂછે છે હે દુનિયા આટલી બધી સ્વાર્થી થતી જાય છે વાલા વેરી થતા જગતમાં સરી જશે જ્યાં સ્વાર્થ ત્યારે સત્ય કેવું સરસ મહારાજ કેવું સરસ બોલે છે સાધુતા જેવો ગુણ નથી મોટા રાજાઓ મોટા દેવો પણ સાધુને પગે લાગે છે સાધુ કોને કહેવાય તમારે જાણવું હોય ને તો એકવાર નિષ્કુળાંત સ્વામીને વાંચવા પડે એકવાર મુક્તાનંદ સ્વામી કે ગોપાળંદ સ્વામીનું જીવન જાણવું પડે આપણા પૂજ્યપાત ગુરુદેવ જેવા સંત એના જીવનને એકવાર સાથે રહીને અનુભવવું પડે હા એ જે નૂતન મન માન્યું ત્યાગેરે ભક્તિ ધર્મ ભાવે છે એ જેના વચન વિટ્યા વૈરાગેરે માથે આવે છે શીલસંતોષને વળી શાંતિ રે એમાં રહીને બોલે છે ધીરજતા કહી નથી જાતી રે જ્ઞાન ધ્યાનમાં ડોલે છે એવા સંત સહુના સગારે પર ઉપકારી પૂરા છે જેના દિલમાં નહીં કોઈ દગારે સત્યવાતમાં સુરા છે કેવું લખ્યું સ્વામીએ જેનું તન મન માન્યું ત્યાગે રે આ શબ્દ સ્વામી સ્વામીશ્રીએ કોઈ લખી જ ન શકે જેનું તન અને મન બંને કેવા છે ત્યાગમાં છે એમની માની ગયા છે એને મનને પણ સમજાવી દીધું છે કે ત્યાગ કરવામાં જ માલ છે સુખ છે અને તનને પણ સમજાવી દીધું છે ત્યાગ કરવામાં જ સુખ છે ઘણા તનથી ત્યાગ રાખતા હોય પણ મનથી પાછો મનથી ત્યાગ ન હોય તન અને મન એ જેનું તન મન માન્યું ત્યાગે રે ભક્તિ ધર્મ ભાવે છે કોઈને પેંડા ભાવે

એ કે દીનવ છલકાય જે સાગર જેવા દિલડા જેના ભાઈ કે દીનવ છલકાય જે એ જેરના ઘૂંટડા એ જેર ને બીજાને અમૃત પાય સાચા સાધો એમ ઓળખાય જે સાધુ એમ ઓળખાય હરિરસ પાય સાચા સાધુ એમ સાધુની વ્યાખ્યા બહુ ગજબ છે મેં ઘણી વાર કથામાં વાત કરી છે આજે ફરી કહી દઉં સત્ય મળવું અઘરું છે મોન્ટુ ભગત સત્ય સામે આવી જાય તેને સમજવું એના કરતાં અઘરું છે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર હતા ને ત્યારે લાખો માણસોની સામે આવ્યા પ્રગટ ભગવાન છે અરે મહારાજના પ્રગટ પરચાઓ જેણે જોયા છે જીવા ખાચર જેવા પણ સમજી ન શક્યા સમજી શક્યા સત્ય મળવું દુર્લભ છે મળ્યા પછી પણ અતિ દુર્લભ એને સમજવું છે અને સમજ્યા પછી પણ અતિ દુર્લભ એને સ્વીકારવું છે સમજી ગયા ને તમે વાત કરી હતી ને ધર્મદેવે કહ્યું આ પુરુષોત્તમ નારાયણ ક્યારે આ બ્રહ્માંડમાં આવ્યા નથી આવશે પણ નહીં એમાં કળિયુગ જેવા સમયમાં અરે એમાં આપણા રાંક જેવા ઝૂંપડામાં આપણા ગરીબને ત્યાં આ પુરુષોત્તમ નારાયણનું પ્રાગટ્ય થાય આનાથી મોટું આપણું કયું ભાગ્ય આગળ આવી હતી ને વાત આપણને મળ્યા ધર્મદેવી બીજી વાત કરી પણ હવે ભૂલ ન કરશો આને સમજી રાખજો ઓળખી રાખજો આ સત્ય સામે આવ્યું છે એટલે મળ્યું છે હવે એને સમજો ઓળખજો એટલું નહીં એને શરણે થજો એને સોપાઈ જજો તમારું ધારું છોડવું પડે તેની આગળ છોડી દેજો કદાચ તમારી બે ઈચ્છા પૂરી ન થાય તો તમારી ઈચ્છાને છોડીને એ પુરુષોત્તમ નારાયણની ઈચ્છાને પૂરી કરજો તમે આ લોક અને પરલોક બંને લોકમાં સુખી થજો શરણાગતિ બહુ અઘરી વસ્તુ છે મેં કીધું તો ને પ્રાપ્તિ લેકિન પ્રતીતિ નહીં તો પ્રાપ્તિ ઉતના લાભ નહીં ગુરુ દ્રોણ કી પ્રાપ્તિ અર્જુન કોઈ લેકિન એકલવ્ય કો દ્રોણ કી પ્રતીતિ હોય એકલવ્ય કે સામને દ્રોણ નહીં હૈ એકલવ્ય ગુરુદ્રોણ પાસે આવી વિદ્યાની પ્રાર્થના કરી મને ભણાવો ગુરુદ્રોણે કહ્યું હું રાજકુમારોનો ગુરુ છું રાજ્ય ગુરુ હોવાને નાતે તારા જેવા ભીલને રાજકુમારોની સાથે રાખી હું ભણાવી ન શકું બંધાયેલો છું ગુરુ દ્રોણ ના પાડી દે છતાં એકલવ્યની નિષ્ઠા ગુરુનિષ્ઠા કેવી ગજબની કહેવાય નહીં ગુરુ મહારાજ મારે તો તમારી પાસે જ ભણવું છે પણ બેટા હું પરવશ છું રાજની મર્યાદામાં બંધાયેલો છું એકલવ્ય ઘરે આવે માટીનો પિંડો કરે એમાંથી મૂર્તિ બનાવે આ દ્રોણ છે મારા ગુરુ છે આ પ્રગટ જ છે પ્રતીતિ લાવી દીધી વિશ્વાસ લાવી દીધો અર્જુનને પ્રાપ્તિ થઈ પણ એકલવ્યને પ્રતીતિથી થઈ તમે જોયું ને તો પ્રાપ્તિ દ્વારા ગુરુ દ્રોણ દ્વારા સામે દ્રોણ બેઠા છે એનાથી જેટલું મળ્યું ને અર્જુનને એના કરતાં વધારે દ્રોણની પ્રતીતિ હતી પ્રાપ્તિ ભલે નહોતી પણ દ્રોણની પ્રતીતિ હતી તો એકલવ્યને વધારે મળ્યું ભગવાન સ્વામીનારાયણ પેલા અમદાવાદમાં સુબાને મળ્યા તેલનો ટાકો તૈયાર રાખ્યો મહારાજને મારી નાખવા માટે લોલંગર બાવાને મળ્યા એને મહારાજને કેદ કરવા માટે મારી નાખવા માટે પકડવા માટે કેટલા પ્રયત્નો કર્યા મળ્યા ઘણાને ઓળખાયા બહુ ઓછાને ઓળખાયા પણ ઘણાને પણ ભગવાનને સ્વીકાર્યા એના શરણાગતિ સ્વીકારી એવા બહુ ઓછા મનુષ્યાણામ સહસ કશ્ચિદ યતતી સિદ્ધએ યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતી તત્વત ભગવાન એમ કહે છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં હજારો મનુષ્યોમાં મનુષ્યાનામ સહસ્રેશું કશ્ચિદ યતતિ સિદ્ધયે કલ્યાણ માટે મહેનત કરનારો કોઈક જ હોય કલ્યાણ માટે મહેનત કરનારા પણ ઘણા હોય પણ એમાં મને યથાર્થ જાણનારો તો કોઈક જ નીકળે આ ભગવાનને સાચી રીતે જાણે જેણે પોતાના હૃદયમાં પુરુષોત્તમ નારાયણને પધરાવ્યા હોય ને એ સાચા સંત પૂજ્ય ગુરુજી આપણે જાણિયામાં બધી વાત આવીને વડોદરામાં માંડવી ચોક ઉપર બધા જાણે ગાડી લઈને નીકળતા હતા સંતો સાથે ગાડી વળાક લેતા આગળ એક સ્કૂટરવાળો એને થોડું અડી ગઈ ગાડી સામે સ્કૂટરવાળો પણ ઉતાવળથી આવતો જોયા વગર એટલે બંને સાઈડની મિસ્ટેક કહેવાય ગાડી અડી સ્કૂટરવાળો પડી ગયો સીધો ઊભો થઈને આવ્યો ગાડીમાં ગુરુજી બેઠા છે આખી ગાડી સંતો રિભક્તોથી ફૂલ છે ભૂલ ડ્રાઈવર નહીં કહેવાય પણ ગુરુજીએ કાચ ઉતારી નાખ્યો એને વાગ્યું નથી જોવા માટે એક દયા છે એક હૃદયમાં ભાવના છે એટલે સીધો ગુરુજી પાસે આવીને બે લાફા એણે ચોક વચ્ચે ચારે બધા માણસોની વચ્ચે મારી દીધા સંતો રિભક્તો ઉતરી ગયા જેમ તેમ બોલીને પકડવા જાય ગુરુજી કે નહીં નહીં છોડી દો એને એને પૂછ્યું તને વાગ્યું છે કંઈ તકલીફ છે પેલા એ પૈસા માગ્યા કંઈ વાગ્યું નહોતું પૈસા અપાવ્યા દયા કરી કહેવાય છે ને ગુણ ઉપર ગુણ કરે એવા તો ઘણા બધા મળે ગુણ ઉપર ગુણ કરે એવા તો ઘણા બધા મળે પણ અવગુણ ઉપર પણ ગુણ કરે એવા તો કોઈક જ વિરલા હોય એનું નામ સંત એને ક્રોધ કરણ માફ કરી દો ક્રોધ કરનારા ઉપર પણ કરુણા કરે એવા કેટલા હોય એ સાચા સંતની વ્યાખ્યા છે એટલા માટે મહારાજ વચનામૃતમાં કહે છે સાધુ જેવી બીજી કોઈ પદવી નથી અરે આપણા શાસ્ત્રોમાં તો કેટલા કીર્તનો પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમ મિટાવત ભારી પરમ કૃપાળુ સકલ જીવન પર હરિસમ સબ દુઃખ હારી બ્રહ્માનંદ સ્વામીએ ભગવાનના સોગંધ ખાધા હરિસમ મને ભગવાનના સોગંધ છે કે સાચા સાધુ એટલા બધા દયાળુ છે એટલા બધા દયાળુ છે કોઈ એવું દુઃખ નથી કોઈ એવું કષ્ટ નથી કોઈ એવી ઉપાધિ નથી કે જે સાચા સાધુ ન ટાળી શકે પણ સાચા સંત મળે મળ્યા પછી ઓળખાય એટલે કે એનો મહિમા થાય મહિમા થયા પછી એની શરણાગતિ એટલે સંત કહે એમ કરે પોતાનું ધાર્યું થાય તોય કરે ન ધાર્યું થાય તોય કરે ગમે તોય કરે ના ગમે તો કરે અઘરું છે હા મોન્ટુ ભગત આ અઘરું છે આપણને ગમતું મળે ને તો કરીએ છીએ એ વાત પાકી હું તો જોઉં જોકે આપણા બધા હરિભક્તો બહુ મહિમાવાળા છે પણ તોય આ જે આ સ્ટેજ લાવું ને આ અઘરું છે બહુ પણ આપણી ઈચ્છા જુદી હોય અને સંત ક્યારેક આપણને આજ્ઞા કરે ક્યારેક કડક શબ્દ થઈને કહી દે ભગત આવું ના કરાય આપણે કડવું કહી દે પાંચ જણાની વચ્ચે કહી દે ત્યારે પણ આપણને મહિમા એવો ને એવો જળવાય તો સમજવું કે આપણે સાધુને શરણે થઈ ગયા છીએ એટલે વચનામૃતમાં મહારાજ એમ કહે એવા સાધુ પાંચ ખાસડા મારે સારંગપુરનું દસમું એ કથા સાંભળનારા સાંભળજો બધા સારંગપુરનું વચનામૃત દસમું મહારાજ એમ કહે એવા સાધુ પાંચ ખાસડા મારે મહારાજના શબ્દો છે મારા નહીં સારંગપુરનું દસમું વચનામૃત છેલ્લી ચાર લાઈન કાઢવીને વાંચવી તો વાંચી લો એવા સાધુ પાંચ ખાસડા મારે છતાં એના સંગમાં પડ્યો રહે તો મહારાજ એમ કહે છે સાધુને જે પ્રાપ્તિ થાય છે એ પ્રાપ્તિ એના સંગમાં એના ચરણમાં જે પડ્યો રહે છે એને પણ થાય છે કેટલી બધી કથાઓ છે શાસ્ત્રોમાં ગુરુજીની સાથે મેં નાના હતા ખાંદલીના શિવાભાઈ શિવા બાપા વિરસદના જ્ઞાનજીવન સ્વામીના અતિ કૃપાપાત્ર સ્વામીના ચાર હાથ એના માથા ઉપર હા જ્ઞાનજીવન સ્વામીના ચાર હાથ એના માથા ઉપર પણ શિવા બાપાને વ્યસન ગુરુજીની સાથે મેં ગયા ગુરુજીએ ટકોર કરી પણ શિવા બાપા ખોખારો ખાઈને કે હ કે સ્વામી મારા ગુરુએ કોલ આપ્યો છે જ્ઞાનજીવન સ્વામીએ મને વરદાન આપ્યું છે કે વાંધો ને આટલું ચાલુ રાખજે બીજું કંઈ ન કરતો તો આટલું વ્યસન તો તને અક્ષરધામના દરવાજે છોડાવી દઈશ પણ ધામમાં તો લઈ જઈશ તમે વિચારો ગાફલાઈ જીવનમાં સારી નથી રાખવાની નથી પણ મેં તમને ઘણી વાર હમણાં કથામાં કહ્યું કે ધર્મની બાબત એવી છે હમણાં આપણે ધર્મની બહુ વાતો કરી તો બે ત્રણ ભક્તોના ફોન આવ્યા કે સ્વામી અમે તો બહુ મોટી ક્યારેક ભૂલ કરી હોય ક્યારેક બહુ મોટું પાપ થઈ ગયું હોય તો ડર લાગે એવી વાત છે ને આ યમદંડની કથા સાંભળી ભૂકા બોલી જાય તમે શું વાંચનારો આવી જાય એવી કથાઓ છે શાસ્ત્ર સત્ય જ છે પણ ભગવાન દયાળુ છે શા માટે દયાળુ છે જીવના કર્મનો હિસાબ ભગવાન નથી કરતા એણે હા ભૂતકાળમાં પાપ કર્યા છે પણ ભગવાનને શરણે આવ્યા પછી મન કર્મ વચને પાપ કરવાનું બંધ કરી દીધું છે ગમે એટલા એના સંચિત કર્મનો ઢગલો છે એને કરોડ જન્મ લઈને ભોગવવાનો લખ્યું હોય જોબન પગીના ઓછા પાપ હતા જોબન પગીના પાપ કેટલા હતા કોઠી ભરેલી હતી ખબર છે ને બ્રાહ્મણોને મારી મારી જનોઈથી કોઠીઓ ભરી દીધી હતી આટલા પાપ જેના હોય અને એને પણ ભગવાન સ્વામીને વર્તમાન ધરાવે પૃથ્વી ફાટી જાય કાળો કાળમીંડ પથ્થર એ તૂટી જાય આટલા એના પાપ હતા છતાં એ જોબનને મહારાજ એમ કહે જોબન આજથી તારા બધા પાપને મેં બાળી દઈએ છીએ પણ હવે મન કર્મ વચને કોઈ પાપ ન કરતો અને એ જોબન એક દાતણ ચોરીને લાવે ને ભગવાનને દંડ આપે કે જા આ દાતણ તું જેના ખેતરમાંથી લાવો એ ખેતરના માલિક પાસે જઈને માફી માગ પૂછ્યા વિનાની વસ્તુ લીધી ચોરી બરોબર છે ખબર છે ને ભગવાન દયાળુ છે એ શિવા બાપાની મસ્તી એ શિવા બાપાની ખુમારી અને શિવા બાપા ધામમાં પણ એવી રીતે ગયા એ દાદા ધામમાં ગયા એ આખી ઘટના હું જાણું છું આખી ઘટના ગુરુજીની સાથે મેં હતા આ જોયું છે એટલે કહું છું આપણા સાધનના બળે કલ્યાણ નથી થવાનું જેણે સાધન સિદ્ધ કરી લીધા છે એવા કોઈ મહાપુરુષ એકાદ સત્પુરુષ આપણને મળી જાય એને શરણે થઈએ એ જેમ કહે એમ કરીએ એ સાધુમાં આપણને પ્રતીતિ આવી જાય એ સાધુમાં આપણને વિશ્વાસ બેસી જાય આપણને ગમે એવું કહે આપણને ન ગમે એવું કહે તો પણ એ સાધુ આપણી રુચિ પ્રમાણેનું કહે આપણી રૂચિ બહારનું કહે તો પણ આપણે એને સ્વીકારી લઈએ આવી શરણાગતિ જ્યારે આવે ને ત્યારે બેડો પાર થઈ જાય હા જેમ વિમાનમાં બેઠા પછી ઊંઘી જાય વિમાનમાં બેઠા પછી અશક્તિ હોય બીમાર હોય તો એ અમેરિકાથી ઇન્ડિયા પહોંચી જાય એમ કદાચ થોડો ગાફલ હોય કદાચ થોડોક શિથિલ હોય કદાચ થોડું ઓછું કરનારો હોય તપ ઓછું ભજન ઓછું બરાબર પણ એવા જીવને પણ મુક્તિ મળે છે શાસ્ત્રોની આ બધી કથાઓ પછી ભગવાન એને હા મોટા પુરુષ દયાળુ છે ભગવાન પણ દયાળુ છે ભગવાન સૂળીનું દુઃખ કાટે મટાડે છે નાને એવું કષ્ટ આપીને એને નિર્વાસની કરીને એને ચોખ્ખો કરીને ધામમાં લઈ જાય છે એટલે સાધુ મહાન છે કારણ કે સંત એક જ એવું માધ્યમ છે કે જે જીવને જગદીશ સાથે જોડે છે એક જ આ દુનિયાનું એવું મહાન તત્વ છે બાકી જીવ અને જગદીશ વચ્ચે માયાની એટલી મોટી ખાડી છે ને આ માયાની ખાઈ એટલી મોટી છે ને કે કરોડોના કરોડો જન્મ લીધા પછી પણ આ જીવ એ જગદીશ સુધી પહોંચેવો નથી તમે આ આઈએસ આઈએસ વાળા આતંકવાદીઓનો દરોજ સાંભળતા જશો કેવા પાપી માણસો આવી પહોંચે ખરા અને આજે આટલી બધી આપણને લોહી જોઈને અને આપણને સાંભળીને ઘૃણા થાય આપણા રૂવાડા ઉભા થઈ જાય આપણને પરસેવો છૂટી જાય તો એને કરતાય દયા નથી આવતી આટલી ક્રૂરતા જેના હૃદયમાં પડી છે એ કેટલા જન્મોથી ભેગી થઈ હશે ક્યારે પહોંચે એટલા માટે સંત એક જ એવું માધ્યમ છે જીવને જગદીશ સાથે જોડે છે એ પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રેતે ભારે ભરમ મીટાવત ભારે બ્રહ્માનંદ સ્વામીએ ગાયું ને પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રેતી સાધુ જેવી કોઈ પદવી નથી સાધુતા એ શ્રેષ્ઠ ગુણ છે ભગવાન પણ જેના સ્વભાવમાં સાધુતા રહી છે એવા બ્રાહ્મણ કુળમાં અથવા એવા પવિત્ર ક્ષત્રિય કુળમાં જ જન્મ લે છે ધર્મદેવ પોતાના બંને પુત્રોને કહે છે હે પુત્રો સ્વભાવે તમે શાંત થજો ક્રોધ રહિત થજો દયાળુ થજો કોઈ બહુ સરસ લખ્યું છે હા બદલો લેવાનો આનંદ થાય માણસને કોઈ બે લાફા મારે એને ચાર લાફા મારી દો ને તો મજા તો આવે અત્યારે દુનિયામાં એવું જ છે ને ભાઈ ઈટકા જવાબ હા બદલો લેવાનો આનંદ છે પણ એ બે દિવસનો જ આનંદ છે એ લાંબો નથી ચાલતો બદલો લેવાનો આનંદ બે દિવસમાં પૂરો થઈ જાય છે પણ કોઈને માફી આપ્યાનો આનંદ માણસને આખી જિંદગી રહી છે કોઈ માણસ ભૂલ કરે એની પાસે જાય કઈ વાંધોની ચિંતા ના કરતો થઈ ગઈ તારાથી હવે ફરીવાર ધ્યાન રાખજે આટલું જ માણસ દયાની ભાવનાથી કહીને જે અમેરિકામાં જોવા મળે આ દેશમાં ઇન્ડિયામાં તમારે તડા ફળી તરત ને તરત ઉપડી જ જાય બધું હે બદલાવ લેવાની ભાવનાથી માણસને સુખ મળે છે કદાચ બે દિવસ માટે કે ત્રણ દિવસ માટે પણ માફી આપ્યાનું સુખ કોઈક માણસને માફ કરવાનું સુખ એટલે કે કોઈ ક્રોધ કરે એની ઉપર પણ કરુણા કરવાનું સુખ એ માણસની આખી જિંદગી રહે છે આખી જિંદગી સામેના વ્યક્તિએ ક્રોધ કર્યો એની શાંતિ ખલાસ થઈ ગઈ પણ એ ક્રોધ કરનાર ઉપર આપણે હસી નાખીએ ને આપણે હસતા રહીએ ને આપણે કરુણા કરીને કઈ નહીં હવે અજ્ઞાની માણસ છે ભૂલી જાઓને ને છોડી દો ને તો એટલી વાત ચોક્કસ પેલા માણસને નુકસાન બહુ મોટું જવાનું તમને નુકસાન નહીં ઉલટાનો લાભ તમારી શાંતિ અકબંધ રહી રહી કે નહીં આ લોકની બીજી કેટલી બધી પ્રાપ્તિ લોકોના મનમાં પણ તમારા પ્રત્યેની ભાવના વિશેષ થાય અરે એના કરતાં મોટી પ્રાપ્તિ ભગવાન આપણા ઉપર રાજી થાય કે આ ખરો સાધુ છે કોઈ ક્રોધ કર્યો કોઈ આના પર ગુસ્સો કર્યો છતાં એ માફી આપી દીધી થાય કે નહીં માટે આવું રાખવું ભાઈ સ્વામિનારાયણ હરે અત્યારે તે સાધુતાના ગુણોનો નાશ થયો છે ધર્મદેવ કહે છે અત્યારે ક્યાંય સાધુતા તો જોવા મળતી પણ નથી સાંભળવા પણ મળતી નથી આપણે લોયાધામ પરિવારવાળા મહારાજ અને ગુરુજીની કેટલી મોટી કૃપા કરુણા આપણા પરિવારના ભક્તોમાં પણ કેટલા સારા સારા સદગુણો અરે આપણા મંડળના સંતો બ્રહ્મસ્વરૂપ સ્વામીના જીવનમાં તમે જુઓ વિજ્ઞાન સ્વામીના જીવનમાં સાધુતા તમે જુઓ અરે આપણા સુખસ્વામી સંતસ્વામી મુનિસ્વામી આપણા નિષ્કામ સ્વામી શ્રીજી સ્વામી નીલકંઠ સ્વામી આ બધા સંતોના સદ્ગુણ જો એના ઉપર કથા કરીએ ને આપણે તો એક મહિનાની કથા પણ ઓછી પડે હા એવા બધા સાધુઓ છે આટલા બધા આપણને સેમ્પલો મળ્યા આટલા બધા કોઈમાં સેવાની મૂર્તિ કોઈ પ્રેમની મૂર્તિ કોઈ કરુણાની મૂર્તિ કોઈ દયાની મૂર્તિ બરાબર આવા સંતો મળ્યા આપણા પરિવારના હરિભક્તો જુઓ એના સદગુણો હું તો સાંભળું છું તો બસ ભક્તો હવે આપણે એકા બીજા ભક્તોના સારા ગુણ દેખાય એ ગુણ આપણા જીવનમાં કેવી રીતે આવે એ ગુણ આપણા જીવનમાં કેવી રીતે ઉતરે એની મહેનત કરીએ આ કરવાનો છે આપણા યોગી સ્વામી ધામમાં ગયા એની ડીવીડી એક હરિભક્તે જોઈ આખા પરિવાર સાથે બે ત્રણ ચાર વાર જોઈ પણ એટલું બધું રડ્યા બિચારા ફોનમાં એને એટલું બધું આમ આવા સાધુ મને ફોનમાં આજે કહેતા હતા કે સ્વામી કેટલા વર્ષોથી કેટલા સાધુઓના યોગમાં છું કેટલા મંદિરોમાં હું કાર્ય કરતા રહ્યો છું પણ સ્વામી સાધુ આવા હોય આજે ખબર પડે છે મેં ધીરે રેન કહ્યું ભગત હજી તો ગુરુજીને જોજો તમે કેટલા મંદિરોના કાર્ય કરતા કેટલા વર્ષોથી કેટલા સાધુના યોગમાં આવ્યા કેટલી રૂમો બંધાવી કેટલું ડોનેશન આપ્યું કેટલા હારો પહેરી લીધા કેટલા મંદિરમાં એકાંતિક ભક્તોનું બિરુદ મેળવી લીધું પણ હજી સાધુ શું છે ને એ હજી આજે એક એક યોગી જેવા સંતનું જીવન આ કથા સાંભળનારા બધાને પણ મારી વિનંતી કે આપણે પણ આપણા હૃદયથી મહારાજને ઓળખવા માટે એટલે ગુણાત્યાનંદ સ્વામીએ ચાર ઘાટી કીધી ચાર વસ્તુ વેરી ડિફિકલ્ટ છે સમજવી એક ઉપાસના ઓળખવી એટલે ભગવાન ઓળખવા સાધુને ઓળખવા આત્મા રૂપ થવું દેહથી આત્માને પૃથક કરવો અને ચોથું સારા વિષયમાંથી રાગ ટાળવો કુણાર્ત્યાનંદ સ્વામી આ ચાર ઘાટી અઘરામાં અઘરી આ ચાર બાબત ગણાવી છે એટલે તમને પણ મારી વિનંતી આપણે મહારાજમાં હેત કરીએ મહારાજની મૂર્તિમાં જોડાઈએ મહારાજને ઓળખીએ મહારાજના ચરિત્રો વારંવાર ગાઈએ સાંભળીએ અત્યારે કથા ચાલે છે એટલે કહી દઉં ત્રણ દિવસ પહેલા કરી ભગતનો ફોન આવ્યો કે સ્વામી કંઈક સેવા કરવી છે આવા ઘણી વખત ફોન આવતા હોય આપણે જાણીએ છીએ બરાબર આપણે તો એમ કહીએ તમને હોય ના ના સ્વામી તમે કહો મને કે સ્વામી તમે કહો મેં કીધું ભગત એક સેવા તમને કઉ કરશો હા સ્વામી કથા સાંભળું છું ખૂબ ભાવ થાય છે ખૂબ આનંદ આવે છે કેટલા સમયથી કથા સાંભળું છે એમ થાય મેં કીધું ભગત તમે મંદિરે આવ્યા છો મને કહે ના મેં કીધું એકવાર પીવળા ઘનશ્યામ મારાના દર્શન કરવા આવો સ્વામી અઘરું છે એ તમે કહો તો ચેક મોકલી આપો મેં કીધું ને હમણાં મોન્ટું ભગત મેં કીધું ને માનવું બહુ અઘરું છે મેં કીધું ચાલો ભગત આપણે તો બીજી સેવા કહું તમારાથી થાય એવી કહું મને કહે કહો મેં કીધું ભગત જો ચેક મોકલશો ને કે સેવા મોકલશો ને એ સેવા જ છે પણ એના કરતાં બીજી સેવા ઘણી બધી તમને ટાઈમ મળે ત્યારે આજે કે ગમે ત્યારે એકવાર દર્શન કરવા આવજો રૂબરૂ સંતોને મળજો રૂબરૂ સંતોની સાથે બેસજો તમને થાય ત્યારે પણ બીજું કરજો કે તમે કથા સાંભળો છો તમને કથા ગમે છે કેટલા વરસથી મને એણે કીધું ઘણો સમય મને યાદ ન લગભગ બે કે ત્રણ વર્ષથી કથા સાંભળે છે એ એના પત્ની એક દીકરી છે ત્રણે ત્રણ જણા બધાની વાત પણ કરી કથા સાંભળ્યા પછી એ લોકોએ વ્યસનો છોડ્યા ડુંગળી લસણ છોડ્યા પૂજા ચાલુ કરી એ પણ મને વાત કરી નજીકના મંદિરની વાત કરી પણ બધી આપણને ગમી પછી મેં કીધું તમે ભગત એક સેવા એવી કરજો તમારી આસપાસ બીજા સત્સંગીતો હશે ને હા ઘણા બધા સ્વામી તમારે કોન્ટેક હશે ને તો તમે આ કથા સાંભળો ને તો કથા ચાલુ થાય ત્યારે બીજા કોઈ ભગતને વાત કરજો કે તમને જો ટાઈમ હોય તો આજે આ કથા ચાલુ કરો અને આટલી કથા સાંભળજો તમને બહુ ગમશે શાંતિ થશે એમને આ વાત ગમી કે સારું સ્વામી બીજી કઈ મેં કીધું બીજી કઈ સેવા એ ભગતને આ કથા સંભળાવજો એટલી સેવા કરજો પછી એને ગમે તો સાંભળશે દરરોજ ન ગમે તો કઈ નહીં એમણે બીજે જ દિવસે એમના કોઈ મિત્ર નજીકમાં રહેતા હતા ઓહાયોમાં એને ફોન કર્યો ને એને કથા સાંભળી આજે એનો ફોન આવ્યો આપણે આ કરવાનું છે તમે ચેક મોકલશો એ સેવા છે પણ એના કરતા મહારાજની ઓળખાણ કરાવો સાધુની ઓળખાણ કરાવો ભગવાનની ભક્તિનો પરિચય કરાવો ગુરુજીનું મિશન છે ને મને મળ્યા જે મહારાજ એ સામા જીવને મારે આપવા છે એ જ મિશન છે આ મિશન આપણે ચાલુ કરવું પડશે અને તમે કથા સાંભળો છો એ બધાને પણ મારી વિનંતી કે અત્યારે ઘરે ઘરે આગ લાગી છે મારે કહેવાય ને એક પેલા ભગત છે ને મને કહેતા હતા કે હું પેલું શું છે ઉલટા ચશ્મા કઈ આવે છે ને ઓકે સિરિયલ મને કે દરરોજ એ જોઉં છું એ ઉલટા ચશ્મા જોવે પછી એને ક્યારેય સુલટા ચશ્મા થાય ખરા એવું કઈક છે ને ઉલટા ચશ્મા હા તારક મહેતાના ઉલટા ચશ્મા એ ઉલટા ચશ્મા જોયા કરે સુલટા થાય એને સુલટા કરવા માટે એક જ રસ્તો છે એને ભગવાનનું જ્ઞાન આપો એને સત્યનું જ્ઞાન આપો યુદ્ધના મેદાનમાં પાંગળો બનેલો અર્જુન એને ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે સત્યની વાત કરીને ત્યારે અર્જુન લડવા તૈયાર થયો બાકી નપુસક બની ગયો હતો કાયર બની ગયો હતો મહાવીર યોદ્ધા ઇન્દ્રને હચમચાવી નાખે આવો યોદ્ધા કાયર થઈ જાય તો આ દુનિયાના માણસોની ક્યાં વાત કરવી આ સત્સંગનું જ્ઞાન આપવું બીજા જીવને ભગવાનમાં જોડવો બીજા જીવને મહારાજને માર્ગે વાળવો આ કામ સાચા સંત અને સાચા ભક્તનું છે એ કામ આપણે કરવું પડશે આજે નિષ્કામ સ્વામી ટેક્સાસમાં છે મોન્ટુબત બહુ સરસ મને વાત કરી કથા સાંભળનારા બધા ભક્તોને વિનંતી કે અત્યારે સંતો વિચરણમાં નિષ્કામ સ્વામી પછી ઋષિસ્વામી આસિત ભગત આપણા સંતો ટેક્સાસ આવ્યા છે બહુ વર્ષો પછી છેલ્લા ત્રણ ચાર વર્ષ પછી આવ્યા છે ચાર દિવસ માટે સંતો આવ્યા છે ભક્તોનો ખૂબ પ્રેમ ભાવ હતો હ્યુસ્ટન માતા એક દિવસ આજે ઓસ્ટિન જતા હતા સંતો અત્યારે પહોંચી ગયા હશે એક હરિભક્ત આપણી લાઈવ કથા સાંભળે છે છેલ્લા ઘણા સમયથી મંદિરના કાર્યકર્તા છે મંદિરમાં જાય છે પણ ખરા આજે નિષ્કામ સ્વામીને ફોનમાં ઘણીવાર મળ્યા હશે પણ રૂબરૂ આજે ભેગા થયા અને એણે બહુ સરસ વાત કરી કે સ્વામી અમે મંદિરમાં તો જઈએ છીએ મંદિરમાં તો સેવા કરીએ છીએ પણ શ્રીજી મહારાજ શું છે શ્રીજી મહારાજ કેમ સર્વોપરી છે શ્રીજી મહારાજ કેવા ભગવાન છે શ્રીજી મહારાજનો કેવો મહિમા છે એની અમને ખબર નહોતી અમને મહારાજ તો તમારી આ કથા દ્વારા ઓળખાયા અમને મહારાજનો મહિમા શું છે તો આ કથા દ્વારા ખબર પડી અમને શ્રીજી મહારાજના ચરિત્રો કેવા છે તો આ કથા દ્વારા ખબર પડી પહેલી વાર આજે ભેગા થયા પણ એટલા હરખથી સ્વામીને મળ્યા વાતો કરી પછી નિષ્કામ સ્વામીએ મને વાત કરી આપણને આનંદ થાય બસ આ કામ કરવાનું છે જીવના હૃદયમાં આપણે મહારાજ પધરાવાના છે આ કામ સાચા સંત અને સાચા ભક્તનું છે તમે બધા કથા સાંભળો છો થોડી થોડી યાદ રાખો યાદ રાખવાની આદત એટલે પાડું છું કે તમે કોઈને સમજાવી શકશો અને આમ આડેધડ યાદ ન રાખતા મોન્ટુ ભગત તમે મંતવ્ય આપ્યું પણ અમારી સંતોની સભામાં આવું મંતવ્ય પાસ ન થાય એ તો મંતવ્ય પોઈન્ટ ટુ પોઈન્ટ ચાલે એમાં સાર શું કાઢ્યો માખણ શું કાઢ્યું ઘી શું કાઢ્યું અર્ક શું કાઢ્યો બરાબર ને એક કલાકની કથાને તમારે પાંચ લાઈનમાં કેવી હોય બે લાઈનમાં કેવી તો શું કહી શકો તમે એને સાર કહેવાય એવી રીતે આપણે કથાનું શ્રવણ કરીએ એ કથાને બરાબર જીવનમાં પાક્કી કરીએ આપણા માટે પછી આપણો કોઈ હેતવાળો ભક્ત હોય આપણને લાગતો વળગતો હોય ક્યારેક બિચારો કોઈ દુઃખી થઈને મૂંઝવણમાં આવીને પ્રશ્ન પૂછે ત્યારે આપણે સત્સંગની વાત શાસ્ત્ર પ્રમાણે શાસ્ત્રના જ શબ્દોમાં કહીએ ને ત્યારે તાકાત આપણી નહીં એ તાકાત આધારાનંદ સ્વામીની એ વાત ગુણાત્યાનંદ સ્વામીની અરે વચનામૃતની તો શ્રીજી મહારાજની તાકાત એમાં ભળે અને સામેવાળા જીવના હજાર કામ ન થયા હોય એ એક શબ્દે કરીને થાય આ પ્રતાપ શ્રીજી મહારાજના શબ્દોનો સદગુરુ સંતોના શબ્દોનો છે બહુ સરસ મહારાજ વાત કરે થોડી વાત વાંચી લઈએ ફટોફટ આ મજા આવી જાય હા મોન્ટુ ભગત તમારા જેવા શ્રોતા બેઠા હોય ને આમ સામે માર્ગે ચાલ્યા છે હવે જે મુમુક્ષુ જીવ હશે તેનો મોક્ષ કેવી રીતે થશે મોક્ષ માર્ગનો નાશ થયો છે એમ જાણીને સુખની ખાણ જેવા શ્રીહરી પ્રગટ થયા છે પ્રગટ થઈને તેમણે સાધુતા ના ગુણ ગ્રહણ કર્યા છે અને કેટલાય જીવનો મોક્ષ કર્યો છે મોક્ષ મગભયો ના શ્રી શ્રીહરિ પ્રગટ ભયે સુખ ખાની પ્રગટ હોય કે સંત ગુણ લીને મોક્ષને જન કે મોક્ષ મોક્ષ જન કે મોક્ષનો માર્ગ નાશ થયો છે આમ જાણી ભગવાન પોતે આ પૃથ્વી ઉપર પધાર્યા છે સાધુતાના ગુણ પોતે ગ્રહણ કર્યા છે શ્રીજી મહારાજ સાધુ રૂપે પ્રગટ થયા હા પોતાના જીવનમાં સાધુતા રાખી અને સંતોને સમજાવી વર્તનથી મહારાજે વાતો કરી મહારાજે જાજી વાતો નથી કરી પોતાના વર્તન દ્વારા સંતોને સમજાવ્યું ઉત્તમ ત્યાગ ઉત્તમ વૈરાગ્ય કેવો હોય મહારાજે પોતે સ્વીકાર્યો આપણે થોડા દિવસ પહેલા વાત સાંભળીતી ને સંતો સુરતમાંથી નીકળ્યા હરિભક્તોએ ભેટ આપી બરફીની માટલી લીધી શ્રીજી મહારાજ જમવા બેઠા ટીમણ કરવા માટે તાપીના કિનારે પણ મહારાજે પોતે જ બરફીની માટલીઓ તાપીમાં નખાવી દીધી મહારાજે પોતે સાથવો સાકર લેવા જેમાં નહીં સાધુને શોભે નહીં સાથવો અને મીઠાવાળો જેમાં ખારા મીઠાવાળો હવે મહારાજની સાથેના સંતો એ પછી શું કરે જમી શકે પોતાના જીવનથી મહારાજે જીવન ઘડ્યું પોતાના વર્તન થી મહારાજે વર્તન આપ્યું અને એ જ પરંપરા મહારાજે ચાલુ રાખી પોતાના સંતો દ્વારા પોતાના ભક્તો દ્વારા જેને અધર્મમાં પ્રીતિ હોય તેને અસુર જાણવા આ વખતે શ્રીહરિ જ્ઞાનરૂપી ખડગ લઈને અસુરોનો સંઘાર કરશે તોપ આદિ અનંત શસ્ત્ર છે જેનો ગણતા પાર આવે નહીં પરંતુ જ્ઞાનરૂપી ખડગના સમાન કોઈ હથિયાર નથી તે વાત ચોક્કસ છે જ્ઞાનરૂપી ખડગ જેના હાથમાં છે તેના સમાન બીજું કોઈ નથી બીજા શસ્ત્ર છે તે તો મારનારાને પણ મારે છે પણ જ્ઞાનરૂપી ખડગનો ઉપયોગ કરનારાનો તો કોઈ વિનાશ કરી જ નથી શકતું તે વિચારી જોવું જોઈએ જ્ઞાન ખડગ કર જાહિકે તે સમ ખડગ ન કોઈ ઓર સો માર મારહી દેખે વિચારી જો હો જ્ઞાન ખડગ કર કે સમય થઈ ગયો પણ આ એટલી સરસ વાત કરી બીજા શસ્ત્ર કેવા છે જેના હાથમાં હોય એને બીજું કોઈ મોટું શસ્ત્ર મારી નાખે બરાબર શસ્ત્ર હાથમાં છે તો એ મારનારને કોઈક મારી નાખે શસ્ત્ર મારવા જાઓ છો તો સામે બળ્યો તમને મારી નાખે બીજા બધા શસ્ત્ર હાથમાં હોવા છતાં માણસને ક્યારેક મરવું પડે છે પણ જ્ઞાનરૂપી શસ્ત્ર જેના હાથમાં આવી જાય છે એને ક્યારેય મરવું નથી પડતું એટલે કે એનું મૃત્યુ થતું જ નથી એટલે કે તો મુક્તિને જ પામે સાચું જ્ઞાન જેને થઈ જાય એ તો મુક્તિનો અધિકારી બની જાય આ જગતમાં જે જે અનંત દેવો કે રાજાઓ થયા તેના સામર્થ્યને જુઓ તો તે શ્રીહરીના સમાન કોઈ સમર્થ નથી તો સામાન્ય લોકો તો શું લેખામાં છે અનંત બ્રહ્માંડોના બધા દેવતાઓ રાત દિવસ તત્પર થઈને આ શ્રીહરિની આજ્ઞા પ્રમાણે રહે છે એવા શ્રીહરી મહાસમર્થ છે અદભુત વાતો છે હા પણ કેટલી કરવું ને કેટલી આ તો સાગર છે સાગર હા સોળ ચોપાઈ પૂરી થાય છે